Hi friends, myself Priyesh Patel. I am the managing director of the Sky Institute Gandhinagar as a faculty of physics lecturer. 3-4 દિવસથી ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી યુટ્યુબ ચેનલ કે જેનું નામ પ્રિય સંતોકી પટેલ છે એના ઉપર ક્વેશ્ચન પૂછી રહ્યા છે, મને વોટ્સઅપ કરી રહ્યા છે કે સર શું જેમ અમને આ બધા વિદ્યાર્થીઓ જેમને માસ પ્રમોશન મળ્યું છે 8, 9, 10, 11, 12, 5, 6 બધા વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન સ્ટાન્ડર્ડમાં મળ્યું છે એમ શું અમને 12th સાયન્સની, ગુજકેટની, નીટની અને JEE એક્ઝામ એ લોકો કેન્સલ કરી શકે ખરા? બોર્ડની એક્ઝામ જે લેવાઈ ગઈ છે એ બોર્ડની એક્ઝામના માર્ક્સ ઉપરથી અમારું એન્જિનિયરિંગ છે કે BSc છે કે મેડિકલનું એડમિશન કરી શકે ખરા? તો બેટા, હું તમને બધાને આ વિડીયોના માધ્યમ થ્રુ કહેવા માગું છું કે આ વસ્તુ રોંગ છે, આવી અફવાઓ ના ફેલાવો. ઘણા બધા લોકોએ અફવાઓ ફેલાવવાની સ્ટાર્ટ કરી દીધી છે કે આ વખતે નીટની એક્ઝામ, ગુજકેટની એક્ઝામ નહીં લેવામાં આવે. ઘણા બધા યુટ્યુબ્સની અંદર પણ વિડીયોઝ મેં જોયા છે કે જેમાં આ વાત કરવામાં આવી છે. સાચી વાત એ છે કે JEE, નીટ અને ગુજકેટની એક્ઝામ એ લોકોએ લેવી જ પડશે અને લઈ શકાય એમ છે. એક જ દિવસનું કામ છે, કંઈ વધારે દિવસનું કામ પણ એમના માટે છે નહીં અને MCQ સૌ સિમ્પલ એક્ઝામ છે. શું આ એક્ઝામ ઓનલાઈન લેવામાં આવશે? તો નીટ માટે અથવા તો JEE માટે તો હું ના કહી શકું, બટ ગુજકેટ માટે તો એ લોકો અત્યાર સુધીમાં ક્યારેય ઓનલાઈન એક્ઝામ લીધી નથી. અને ઓનલાઈન એક્ઝામ લેવા માટે પણ તમારે એક્ઝામ આપવા માટે સેન્ટર પર જ જવું પડે. તો એ લોકો માટે બેટર છે કે ઘણી વખત જે ઓફલાઈન એક્ઝામ એ લોકો નીટમાં અને ગુજકેટમાં લે છે, તો નીટમાં અને ગુજકેટમાં એ લોકો ઓફલાઈન એક્ઝામ જ કન્ડક્ટ કરશે. બીજી વાત છે કે નીટ અને એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ ક્યારે લેવામાં આવે, કેમ કે હાલ આપણી પાસે કોઈ એક્ઝેક્ટ ડેટ આવી નથી. આપણી પાસે સર્ક્યુલર એવો આવ્યો છે કે એક્ઝામ કેન્સલ કરવામાં આવેલી છે અને નવી ડેટ એ લોકો પાછળથી આપણને ઇન્ફોર્મ કરશે. તો પાછળથી મતલબ ક્યારે, કેટલા દિવસમાં એક્ઝામ આવે? તો વિદ્યાર્થી મિત્રો, તમને હું રિક્વેસ્ટ કરું છું કે એની ડેટ પણ ગુજરાત બોર્ડ જ જાહેર કરશે. હું તમને ખાલી પ્રેડિક્શન એવું આપી શકું કે એ એક્ઝામ જેવું આ લોકડાઉન પ્રોસેસ પૂરું થાય, ખ્યાલ આવી જાય કે હવે બધી જ પરિસ્થિતિઓ નોર્મલ છે, બધા જ વ્યક્તિઓ પોતપોતાના રૂટીન લાઈફ મુજબ, વિદ્યાર્થીઓ પોતપોતાના રૂટીન લાઈફ મુજબ એમના ક્લાસીસમાં, એમની સ્કૂલ્સમાં જઈ શકે છે, એ જ ટાઈમમાં થોડાક જ દિવસમાં સર્ક્યુલર આવી જાય કે આ દિવસે ગુજકેટની એક્ઝામ છે અને આ દિવસે નીટની એક્ઝામ છે. તો પોસિબિલિટી એવી છે કે ગુજકેટ અને નીટની એક્ઝામ થોડી જલ્દી પણ આવી શકે છે. એનું રીઝન શું છે કે પાછળ એ એક્ઝામ આપ્યા પછી એનું જે રિઝલ્ટ તમારું બનશે, જે માર્ક કેલ્ક્યુલેશનના પર્સન્ટેજ મુજબ માર્ક કેલ્ક્યુલેશન થશે, પછી પાછળથી કોલેજીસવાળાએ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. જો એડમિશન પ્રોસેસ લેટ જશે તો પછી થશે શું કે તમારું પહેલું સેમિસ્ટર જે કોલેજનું હશે એ બહુ નાનું થઈ જશે. સેમિસ્ટરનો સિલેબસ ઓછો નથી કરવાના કોલેજીસવાળા, પણ એ સેમિસ્ટર નાનું થશે તો એ હિસાબે પણ એ લોકો એક્ઝામની ડેટ વહેલી આપી શકે છે. તો તમારે તમારી રીતે આ જે તમને ટાઈમ મળ્યો છે, સ્ટીલ તમારી પાસે આજના દિવસને જો હું ગણી લઉં તો 14 દિવસો બાકી છે, 15 દિવસો એપ્રોક્સ બાકી છે. તો 15 ડેઝની અંદર જો તમે આજ સુધી પણ કંઈ નથી કર્યું, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ખબર જ છે મારી ચેનલની અંદર ઓલરેડી ફિઝિક્સના લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. આખા યુટ્યુબની અંદર તમે જોશો તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સના લેક્ચરર ઘણા બધા સરોએ પોતપોતાના મહેનતથી સ્ટાર્ટ કરી દીધા છે. આ બધા જ સરને, બધી જ ફેકલ્ટીઝને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમણે એમની યુટ્યુબના માધ્યમ થ્રુ આ વસ્તુ સ્ટાર્ટ કરી છે. તો એ સર આ રીતે પોતાના વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપતા રહે, પ્લસ બાકીના ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે આ વસ્તુ શીખી શકે છે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી. તમે ભલે સરના ક્લાસીસમાં જાઓ કે ના જાઓ, તમે મારી ચેનલમાં પણ જોશો, મારી ચેનલનું નામ છે પ્રિય સંતોકી પટેલ, નીચે મેં એનું નામ લખેલું છે. એ તમે જશો એની અંદર પ્લેલિસ્ટમાં 11th 12th સાયન્સ તમે જોશો તો Chapter 1, Chapter 2, 3ના JEE નીટ ગુજકેટના લેક્ચર મેં ઓલરેડી સ્ટાર્ટ કર્યા છે. જે વિદ્યાર્થીઓ 11th માંથી 12th માં હાલ આવી રહ્યા છે એ 12th ના વિદ્યાર્થીઓ માટે NCERTના Chapter 1ના થિયરી અને એક્ઝામ્પલના લેક્ચર્સ પણ મેં સ્ટાર્ટ કરી દીધા છે. જો તમને તો પણ ખ્યાલ નથી આવતો તો મારો મોબાઈલ નંબર પણ મેં નીચે લખેલો છે, એ નંબર પર તમે મને વોટ્સઅપ કે કોલ કરી શકો છો, હું તમને બધી જ ઇન્ફોર્મેશનને લિંક મોકલી શકું છું. પણ વાત એવી છે કે એક્ઝામ વહેલી આવશે જ, 100% આવશે, એક્ઝામ લેવામાં જ આવશે. હવે વાત એવી છે કે નીટ અને ગુજકેટ વચ્ચે કેટલો ટાઈમ આપે. જે રેગ્યુલર આપણી જૂની તારીખો હતી એ મુજબ તમે જોવા જાઓ તો આ મંથની આજુબાજુ આપણી ગુજકેટની એક્ઝામ લેવાના હતા એ લોકોને. નીટની એક્ઝામ જે ઓલરેડી મેની અંદર હોય છે, ફર્સ્ટ વીકમાં એ હતી, એનો મતલબ કે એમની વચ્ચે બી તમને 1 મહિનાનો ટાઈમ મળવાનો હતો. પણ એવું નથી હોતું કે એ જ ટાઈમ ટેબલ પ્રમાણે એ લોકો કન્ટિન્યુ રાખે. ગુજકેટને નીટની એક્ઝામ 1 વીક અથવા તો 2 વીકના સમયગાળામાં બી એ લોકો પૂરી કરી દે, કાં તો આગળ પાછળ બી હોય. થોડા વર્ષ પહેલાં એવું હતું કે નીટની એક્ઝામ પૂરી થયાના 1 દિવસ પછી ગુજકેટની એક્ઝામ હતી. તો આ બધી જ વસ્તુઓ પોસિબલ છે. તમે જાતે એવું માનીને ના બેસી જાઓ કે ગુજકેટને નીટ વચ્ચે બી અમને ટાઈમ મળશે, લોકડાઉન પૂરું થયા પછી પણ અમને હજુ ટાઈમ મળશે એક્ઝામની પ્રિપરેશન કરવા માટેનો. એ ટાઈમ બધું જ ગુજરાત બોર્ડ નક્કી કરશે, એ લોકડાઉનના સિચ્યુએશન પરથી નક્કી કરશે, એ આપણે હાલ કંઈ નક્કી ના કરી શકીએ. આપણે તો એટલું નક્કી કરી શકીએ કે આપણી પાસે ગૂગલ ભગવાન છે. ગૂગલ ભગવાનમાં તમે જશો તો એ ગૂગલ ભગવાનને તમે કહેશો કે જૂના વર્ષના ગુજકેટના પેપર સોલ્યુશન સાથે,
અથવા જૂના વર્ષના નીટના પેપર સોલ્યુશન સાથે અથવા જૂના વર્ષના JEEના પેપર સોલ્યુશન સાથે, તો બધી લિંક તમને મળશે. તમે ડાઉનલોડ કરો ને તમારી પ્રેક્ટિસ ઘરેથી સ્ટાર્ટ કરો. અથવા તો તમે જે સ્કૂલમાં જતા હોય, જે ક્લાસીસમાં જતા હોય, ક્લાસીસ અને સ્કૂલના સરો પણ અત્યારે ફ્રી ઘરે જ છે, તો તમે એમને ફોન કરીને કહી શકો કે સર અમને મટીરિયલ મોકલાવડાવો જેથી અમે ઘરે બેસીને અમારી પ્રિપરેશન કરી શકીએ. તો એ સર પણ તમને ત્યાં સપોર્ટ કરશે. રિસ્પોન્સિબિલિટી તમારી છે કે તમારે તમારા સરને ફોન કરવો. રિસ્પોન્સિબિલિટી અમુક સરોએ તો જાતે રિસ્પોન્સિબિલિટી સમજીને કામ ચાલુ પણ કરી દીધું છે, કહેવું જ નથી પડ્યું એ સરને. પણ જો કોઈ સરે ના ચાલુ કર્યું હોય તો રિસ્પોન્સિબિલિટી એઝ અ સ્ટુડન્ટ તમારી પણ આવે છે કે તમે એમને કોલ કરો અને એમને કહો. તો એ સર એટલીસ્ટ વિડીયો કદાચ ના બનાવી શકે, કેમકે ઘરે બધી જ ફેસિલિટી ના હોય અત્યારના ટાઈમમાં, તો વિડીયો ના બનાવી શકે. બટ તમને મટીરિયલ તો સેન્ડ કરી શકે ને, એના ફોટોગ્રાફ કે PDF પાડીને. તમે સોલ્વ કરો, ડિફિકલ્ટી આવે તો સર પર, સર સાથે કોલ પર એની જ વાત કરો. બીજા સ્ટુડન્ટ કરે છે કે નથી કરતા એ તમારે હાલ નથી જોવાનું, બટ તમારે તમારું કામ સ્ટાર્ટ કરી દેવાનું છે. ખોટી અફવાઓ ના ફેલાવો, અફવાઓથી દૂર રહો. 15 દિવસ જે હજી બાકી છે, તમારી પાસે 24 કલાકનો ટાઈમ છે. હું એવું બી નથી કહેતો કે 24 કલાક વાંચ કરો, પણ એટલીસ્ટ 24 કલાકમાંથી 5-6 કલાક તો વાંચવા માટે ટાઈમ કાઢી શકો ને. તમે યુટ્યુબ પણ સર્ચ કરશો તો JEE ગુજકેટ નીટના ઓનલાઈન લેક્ચર્સ છે. તમારે કંઈ જ ગૂગલમાંથી ડાઉનલોડ નથી કરી, ખાલી યુટ્યુબમાંથી શીખવું છે ને, તો પણ તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. તો જે વિદ્યાર્થીઓને શીખવું છે એના માટે ઓલરેડી ઓપ્શન અવેલેબલ છે. જેને નથી શીખવું, એક્સક્યુઝિસ આપવા છે, અફવાઓને સાથ આપવો છે, અફવાઓ આગળ વધારવી છે. વોટ્સઅપના માધ્યમથી તમને ખબર છે કે અફવાઓ ફેલાય છે. કાલે ઓલરેડી વિડીયો બનાવવો પડ્યો કે 14 દિવસ પછી લોકડાઉન થશે, એ હજી કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી. 21 દિવસની જે વાત છે એટલે 14 તારીખ પછી જે લોકડાઉન થશે એ કન્ફર્મ ન્યૂઝ નથી. એનો એવું વિડીયો બનાવો કેમ પડ્યો કે અફવાઓ ઓલરેડી વધારે ફેલાય છે. તો આપણા સબ્જેક્ટમાં, આપણા જે ભણી રહ્યા છીએ 12th, એમાં તમે જાઓ. હું તમને જે ભણાવી રહ્યો છું ફિઝિક્સને માટે, તો હું તમને પ્રોપર વાત કરું. ફિઝિક્સમાં JEE ગુજકેટ નીટના જૂના યર્સના પેપર હું અત્યારે સોલ્વ કરાવી રહ્યો છું, પ્લસ મારી રીતે બી અમુક થિયરી જે ઇમ્પોર્ટન્ટ છે એ સમજાવી રહ્યો છું. તો તમે તમારો ટાઈમ વેસ્ટ ના કરો, ટાઈમ ઇન્વેસ્ટ કરો. રોજ સવારે 12th ગુજકેટનો, નીટનો અને JEE લેક્ચર ઓનલાઈન મારી ચેનલમાં હોય છે, જે નીચે તમને નામ દેખાય છે. એ ઓનલાઈન લેક્ચરની અંદર સવારે એક્ઝેક્ટ 9:25 લેક્ચર સ્ટાર્ટ થાય છે અને 10:30 એક કલાકનો લેક્ચર હોય છે. ચેપ્ટર પૂરું થયા પછી એની ટેસ્ટ પણ ત્યાં કન્ડક્ટ કરવામાં આવે છે. બધી જ ઇન્ફોર્મેશન મેં મારા યુટ્યુબમાં આપેલી છે. તો પણ તમને ઇન્ફોર્મેશનમાં ખબર ના પડે તો મને ડાયરેક્ટ કોલ કરો, હું તમને સમજાવીશ. પ્લસ તમારે સાથે શું કામ કરવાનું છે, તમારી પાસે મટીરિયલ પણ હશે. તમારે ગૂગલ કે ક્યાંય શોધવું નથી, યુટ્યુબમાં તમને નથી શોધવું, નેટનો પ્રોબ્લેમ છે. તમારો એક્સક્યુઝ એવું બી આવી શકે કે સર ઇન્ટરનેટ ફેસિલિટી મારે ત્યાં નથી, હું ગામડે છું, કાં તો નેટ પ્રોપર આવતું નથી. તો તમારી પાસે ઓલરેડી રેફરન્સ બુક્સ અવેલેબલ છે. રેફરન્સ બુક જઈને તમે સોલ્વ કરો, તમારી ટેક્સ્ટ બુકની પાછળના MCQ સોલ્વ કરો, થિયરી વાંચો, કંઈક ના કંઈક એના કોન્ટેક્ટમાં રહેશો તો ભૂલાઈ નહીં જાય. જો કોન્ટેક્ટમાં જ નહીં રહ્યા પછી બધું ફરીથી ચાલુ થશે ત્યારે તમને એવું ના થાય કે 15 દિવસ મેં વેસ્ટ કર્યા ખાલી સિરીઝો જોવામાં, ખાલી અને ખાલી મૂવીઝ જોવામાં, કે ખાલી ને ખાલી ઘરે સૂતા રહેવામાં. બધું જ કરો, બધું જ થઈ શકે છે. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, મૂવીઝ જુઓ, સિરીઝ જુઓ, ઊંઘવાનું બી કરો, પણ 5-6 કલાક સ્ટડી માટે પણ આપો. તમારે તમારી રિસ્પોન્સિબિલિટી દરેકે દરેક વિદ્યાર્થીએ જાતે લેવી પડશે આ ટાઈમમાં. અને જે આવતા વર્ષે પણ 12મા, હાલ 12મામાં આવ્યા છે, આવતા વર્ષે કદાચ એક્ઝામ આપવાના છે ને, આવતા વર્ષે એક્ઝામ ક્યારે હશે કોઈને નથી ખબર. પહેલાં વાત એવી હતી કે ફેબ્રુઆરીમાં એક્ઝામ વહેલી લેવાની છે, પણ હવે એવો ન્યૂઝ છે કે જૂનમાં સત્ર ચાલુ કરવાનું છે. તો એક્ઝામ માર્ચમાં લેવી, ફેબ્રુઆરીમાં લેવા તમને કંઈ જ નથી ખબર. જૂનમાં સત્ર ચાલુ થાય પણ ક્લાસીસમાં તો એ વહેલા ચાલુ થઈ ગયું હોય છે, તો બેનિફિટ વિદ્યાર્થીઓને મળતો તો, પણ હાલ સ્ટીલ ક્લાસીસ પણ બંધ છે. ક્યાં સુધી શું બંધ રહેવાનું છે કોઈને નથી ખબર. એટલીસ્ટ ગવર્મેન્ટને બી કંઈ એનો આઈડિયા નહીં હોય. એ બધી પરિસ્થિતિ પરથી એ લોકો ડિસિઝન લેવાના છે કે કઈ સિચ્યુએશન 14 તારીખે છે અને પછી આગળ શું ડિસિઝન લેવું. એ આપણું કામ નથી. આપણું કામ ખાલી ડિસિઝન નહીં લઈને આપણા ટાઈમને ઇન્વેસ્ટ કરવાનો છે, ટાઈમને વેસ્ટ નથી કરવાનો. તો જે 11th to 12th થયા છે એ વિદ્યાર્થીઓ માટે પણ મેં ફિઝિક્સના લેક્ચર સ્ટાર્ટ કર્યા છે. જે વિદ્યાર્થીઓ હાલ 12th છે અને ગુજકેટ JEE નીટની એક્ઝામ આપવાના છે, એમના માટે બી ફિઝિક્સના લેક્ચર સ્ટાર્ટ કર્યા છે. મારી જેમ બીજા બધા ઘણા સર બી ઇનિશિયેટિવ લઈને એમની યુટ્યુબ ચેનલમાં સ્ટાર્ટ કર્યા છે. તમે સર્ચ કરશો તો તમને બધા જ સબ્જેક્ટના લેક્ચર મળશે. હું જોઈ રહ્યો છું ઘણી બધી સ્કૂલ પણ ઇનિશિયેટિવ લઈ રહી છે. તો સ્ટાર્ટ કરો ભણવાનું આજથી. કંઈ ખ્યાલ ના આવે તો મને નીચેના મોબાઈલ નંબર પર ડાયરેક્ટ કોલ કરો. તમે એની ટાઈમ મને કોલ કરી શકો છો, હું તમને એની માહિતી પહોંચાડીશ. બટ સારું ભણીએ, સારા માર્ક લાવીએ, અફવાઓથી દૂર રહીએ, થોડો ટાઈમ ફેમિલી સાથે પણ સ્પેન્ડ કરીએ, ફેમિલી સાથેના રિલેશનશિપને પણ થોડાક બોન્ડિંગ વધારીએ, જે અત્યાર સુધીનું બોન્ડિંગ ક્યાંક થોડું ઘણું ખૂટતું હતું. ફ્રેન્ડ સર્કલમાં બી ફોન કરીને વાત કરીએ, પણ એક વસ્તુ યાદ રાખીએ કે ઘરની બહાર ના નીકળીએ, ઘરની અંદર જ રહીને આપણું કામ પર ફોકસ કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં બી આવી ગયા છે કે શું કરીએ શું ના કરીએ. તો ડિપ્રેશનમાં આવવાનો કોઈ હાલ સવાલ નથી. સારી સારી બુક્સ વાંચો, તમારી સબ્જેક્ટની પણ બુક્સ વાંચો, આ બધી વસ્તુઓમાંથી બહાર આવી શકાય છે. ઓકે દોસ્તો, તો આજથી તૈયારી સ્ટાર્ટ ના કરીએ તો તૈયારી સ્ટાર્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ આપણી ચેનલમાં રોજ લાઈવ સવારે 9:30 ફિઝિક્સના MCQ સાથે અને બપોરે 2:30 PM ફિઝિક્સ ચેપ્ટર 1 NCERTની થિયરી અને દાખલાઓ સાથે. થેન્ક યુ.